हेलो फ्रेंड्स, मारी यूट्यूब चैनल में तमारुं स्वागत है। मित्रों, तो आज आपणे जाणवाना छीए अपना जे बाकी रह गेला क्वेश्चनों जे आपणे एक्जाम में जीबीनी एक्जाम में पण काम आवी शके छे। मित्रों, तो चलो जाणीए तेना विशे। तो इलेक्ट्रिक करंटनो झटको जे पीड़ादायक आपी शके छे, तो एनो साचो जवाब छे मित्रों डी 50 mA। एना पछीनो क्वेश्चन छे आपणो मित्रों, सामान्य उम्र अने स्वास्थ्य साथे व्यक्ति शरीरना रेजिस्टन्सनी किंमत छे, तो एनो जवाब आवे छे ए 1 kΩ। एना पछीनो क्वेश्चन छे आपणो 13 નંબરનો, કયા પ્રકારનો સુરક્ષા ચિહ્ન એ દર્શાવે છે કે શું કરવું જરૂરી છે, તો એનો સાચો જવાબ છે બી અનિવાર્ય ચિહ્ન। એના પછીનો 14મો ક્વેશ્ચન આવે છે આપણો, કે નીચે દર્શાવેલ બાબતોમાંથી કઈ બાબત પર વીજ આંકાની તીવ્રતા આધાર રાખતી નથી, તો તેનો સાચો જવાબ છે ડી લોડમાંથી પસાર થતો પ્રવાહ। એના પછીનો ક્વેશ્ચન 15મા નંબરનો આવે છે, કે આકૃતિમાં દર્શાવેલ ઈંધણ માટેની આગનો વર્ગ ક્લાસ જણાવો, તો એનો આવે છે સાચો જવાબ સી ક્લાસ બી ફાયર। એના પછીનો ક્વેશ્ચન છે 16 નંબરનો મિત્રો, તો જો તમે ખામીયુક્ત પંખો અથવા ફ્યુઝ લેમ્પ બદલો છો ત્યારે સલામતીનું ક્યુ કામ પ્રથમ કરશો, તો એનો સાચો જવાબ છે સી સિંગલ પોલ સ્વિચને સ્વિચ ઓફ અથવા બંધ કરી દેવી। તો આ થયા આપણા 16 ક્વેશ્ચન, હવે એના પછીના ક્વેશ્ચન જોઈએ મિત્રો। તો એના પછીનો ક્વેશ્ચન આપણો આવે છે 1 નંબરનો, કે અગ્નિશામક સિલિન્ડરમાં કયા મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે, તો તેનો સાચો જવાબ છે સી કાર્બન ડાયોક્સાઇડ અને મિથાઇલ બ્રોમાઇડ। હવે એના પછીનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ કઈ પદ્ધતિનો અગ્નિશામકમાં સમાવેશ કરવામાં આવતો નથી, તો એનો સાચો જવાબ છે મિત્રો બી પાણીવાળી પદ્ધતિ। એના પછીનો 3જા નંબરનો છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવા કરતાં કેટલો ભારે છે, તો એનો સાચો જવાબ છે છી 1.5 ગણો। 4થા નંબરનો આવે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ સિલિન્ડરમાંથી ઝડપથી બહાર નીકળે તે માટે શું કારણ હોય છે, તો એનો સાચો જવાબ છે ડી પ્રેશર ઓછું અને તાપમાન ઓછું। હવે આવે છે 5મા નંબરનો, તો CO2 અને CCI4નું પૂરું નામ શું છે, તો એનો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ। અને એના પછી આવે 6ઠા નંબરનો છે, CCI4નું પૂરું નામ શું છે, તો એનો સાચો જવાબ છે ડી કાર્બન ટેટ્રાક્લોરાઇડ। એના પછી 7મા નંબરનો આવે છે, અગ્નિશામક બોટલનો ગેરફાયદો શું છે, તો તેનો સાચો જવાબ છે હેરફેર કરી શકાતો નથી। એના પછી 8મા નંબરનો ક્વેશ્ચન આવે છે, ફીણ પદ્ધતિ કઈ બે પ્રક્રિયાનું મિશ્રણ છે, તો એનો સાચો જવાબ છે એ રાસાયણિક અને મિકેનિકલ। તો આ આપણા 8 ક્વેશ્ચનો થયા છે, હવે એના પછીના ક્વેશ્ચનો જાણીએ મિત્રો। તો એના પછીનો ક્વેશ્ચન છે 9મો, કે લિક્વિફાઈડ ગેસ દ્વારા લાગેલી આગને ઠારવા માટે અગ્નિશામકની કઈ શ્રેણી અનુકૂળ છે, તો સાચો જવાબ છે સી ડ્રાય પાવડર અગ્નિશામક। હવે આવે છે 10મા નંબરનો, કે ક્લાસ ડી પ્રકારની અગ્નિ કે જે આકૃતિમાં દર્શાવેલ છે તેના માટે કયા પ્રકારનું ફાયર એક્સટિંગ્યુશર ઉપયોગ કરવું જોઈએ, તો એનો સાચો જવાબ છે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ અગ્નિશામક। અને એના પછીનો ક્વેશ્ચન છે 11મા નંબરનો, કયા પ્રકારની આગમાં ફોમ અને ડ્રાય પાવડર અગ્નિશામક વપરાય છે, તો એનો સાચો જવાબ છે બી ક્લાસ બી ફાયર વપરાય છે મિત્રો। એના પછીનો ક્વેશ્ચન છે 12મા નંબરનો મિત્રો, તો લાઈવ મેન્જ પરની આગ ઓલવવા માટે નીચે દર્શાવેલ રીતોમાંથી કઈ રીતનો ઉપયોગ કરવો જોઈએ, તો એનો સાચો જવાબ છે મિત્રો એ કાર્બન ટેટ્રા
क्लोराइड। ना पछी तेरमा नंबर नो क्वेश्चन छे आपनो इलेक्ट्रिक इक्विपमेंट अथवा इलेक्ट्रिक इंस्टॉलेशन में आग लागी होय त्यारे तेने ठारवा क्या प्रकारना फायर एक्सटिंग्विशरनो उपयोग थाय छे? तो एनो साचो जवाब छे बी हेलोन टाइप। ने एना पछीनो क्वेश्चन छे 14 नंबरनो, तो आग ओलवानी केटली पद्धतिओ होय छे? स्मूथेनिंग पद्धति में खाली जग्या होय छे? तो एनो साचो जवाब छे बी आग में पानी ने रेड़वू। तम अपना 14 क्वेश्चन पूरा थया छे, हवे एना अगला क्वेश्चनो जाणीए मित्रों। तो हवे आपणे आवे छे पहला नंबरनो क्वेश्चन मित्रों, तो चलो जाणीए। तो फर्स्ट एड बॉक्स में कई वस्तु न होवी जोईए? तो एनो साचो जवाब छे सी पाणी। क्या अकस्मात में प्राथमिक सारवार जरूरी छे? तो एनो साचो जवाब छे डी ऊपरना बधाज। ने त्रीजा नंबरनो क्वेश्चन छे, नीचेनामांथी कई कृत्रिम श्वासोश्वासनी रीत नथी? तो हार्वेस्टर मेथड। ने एना पछी 17 नंबरनो क्वेश्चन छे, शेफरनी प्रोन प्रेशर મેથડમાં કૃત્રિમ શ્વાસોશ્વાસની પ્રક્રિયા 1 મિનિટમાં કેટલી વાર કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે બી 12 થી 15। હવે પાંચમા નંબરનો છે, સિલ્વેસ્ટર મેથડ 1 મિનિટમાં કેટલી વખત કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે મિત્રો ડી 15 વખત। ઇવની રોકિંગ મેથડમાં દર્દીને નીચેની તરફ કેટલા ડિગ્રીના નમાવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે મિત્રો 45°C મિત્રો। એના પછીનો ક્વેશ્ચન આવશે 7મા નંબરનો મિત્રો, તો માઉથ ટુ માઉથ મેથડમાં શું કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે સી મોઢામાં શ્વાસ આપવો। અને 8મા નંબરનો આવે છે, આર્મ લિફ્ટ બેક પ્રેશર મેથડમાં કુલ કેટલી પોઝિશન હોય છે? તો એનો સાચો જવાબ છે એ 4। હવે ઇવની રોકિંગ મેથડમાં કુલ કેટલી પોઝિશન હોય છે? તો એનો સાચો જવાબ છે બી 2। 10મો ક્વેશ્ચન, શેફરની પ્રોન પ્રેશર મેથડમાં કુલ કેટલી પોઝિશન હોય છે? તો એનો સાચો જવાબ છે એ 3। 11મા નંબરનો ક્વેશ્ચન, જો પેશન્ટને મોંથી શ્વાસોશ્વાસ પદ્ધતિની અસર ન થતી હોય તો પ્રાથમિક સારવાર આપનારને તરત જ ખાલી જગ્યા? તેનો સાચો જવાબ છે સી કીપ ધ બડી વાર્મ વિથ બ્લેન્કેટ। તો 11મો ક્વેશ્ચન જાણી, હવે એના પછીનો ક્વેશ્ચન આપણે 12મો જાણીશું મિત્રો। 12મો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં સ્ટાન્ડર્ડ પાવર રેટિંગ ખાલી જગ્યા હોય છે? તો તેનો સાચો જવાબ છે બી 750 વોટ। 13મા નંબરનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીતનો ઉપયોગ ગમે તે સંજોગોમાં કરી શકાય છે? તો એનો સાચો જવાબ છે બી મોંથી મોંની રીત। હવે આપણે આવશે 14મો નંબરનો ક્વેશ્ચન, તો નીચે દર્શાવેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ફર્સ્ટ એઇડ બોક્સમાં નથી હોતી? તો એનો સાચો જવાબ છે મિત્રો સી બોરિક પાવડર। 15મા નંબરનો ક્વેશ્ચન છે, કોઈ વ્યક્તિને શોક લાગવા તેને છાતીના ભાગમાં ઈજા થયેલ છે? તો નીચે જણાવ્યા પ્રમાણમાંથી કઈ કૃત્રિમ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી જોઈએ નહીં? તો એનો સાચો જવાબ છે એ શેફર મેથડ। હવે આપણે આવીએ 16મો નંબરનો ક્વેશ્ચન, તો એક વ્યક્તિ જમીન તેમજ સર્કિટના લાઇવ વાયરના સંપર્કમાં છે આથી તેનું પ્રથમ પરિણામ ખાલી જગ્યા થશે? તો એનો સાચો જવાબ છે સી મિત્રો કરંટ પ્રવાહમાં અર્થિંગ ફોલ્ટ થશે। અને 17મા નંબરનો ક્વેશ્ચન છે, જ્યારે કોઈ ઈજાગ્રસ્ત વ્યક્તિના સાથી કે પેટના ભાગમાં સળગી જવાના ઈજાના કિસ્સામાં કઈ આર્ટિફિશિયલ પુનજીવિત પદ્ધતિ યોગ્ય જણાશે? તો એનો સાચો જવાબ છે બી મોઢાની પદ્ધતિ। તો આમ આ ક્વેશ્ચન આપણા પૂરા થયા છે। તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, તો અમારે આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો।